નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. આજે એટલે કે 5 સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મ જયંતિ, જે આપણા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, અને આપણે તે પછી તેમની યાદમાં શિક્ષક દિન ઉજવીએ છીએ. તો આજે આપણે શિક્ષક વિશે વાત કરવાની છે. તો આપણી સાથે ખૂબ ઉંમરવાળા એક શિક્ષક, જે કહી શકાય કે સિદ્ધાંતવાદી શિક્ષક છે, જેઓ હાલ 91 વર્ષની ઉંમર છે તેમની, છતાં પણ તેઓ ઘણા કાર્યરત છે અને ખુદ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહીને આપણને શિક્ષક દિન વિશે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે એવા મહાનુભવનું નામ છે રણછોડભાઈ પટેલ. નમસ્કાર રણછોડભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. રણછોડભાઈ, પહેલા તો આપણે શિક્ષક દિવસની વાત કરીએ તે પહેલા આપના જીવનનો પરિચય થોડો ટૂંકાળમાં અમને આપશો કે આપનું જીવન કેવું રહ્યું છે? મારા શિક્ષક તરીકેના વ્યવસાયમાં મને બાળકો પ્રત્યે ખૂબ રસ હતો, અને શિક્ષક કેવો હોવો જોઈએ એ વ્યાખ્યા હું સારી રીતે બાળકોને સમજાવતો અને શિક્ષકોને પણ સમજાવતો. શિક્ષક એ શિક્ષક નોકરી માટે નથી, શિક્ષક એ શિક્ષણ માટેનો એક વ્યવસાય મથાળું નામ છે. આ નામને સાર્થક કરવા માટે આપણે બાળકો પ્રત્યે પ્રેમ લાવવો જોઈએ, પ્રેમ રાખવો જોઈએ, સર્વધર્મ સંભાવની ગણતરી રાખવી જોઈએ. કોઈ પણ જ્ઞાતિનો બાળક હોય આપણી પાસે, આપણે બધા નાત જાતના ભેદભાવ સિવાય આપણે બધા બાળકો સાથે સરખો પ્રેમ કરવો જોઈએ. જ્યારે શિક્ષણનો આપણે આ શિક્ષણ કોઈ પણ વિષય ઉપર આપણે શિક્ષણ આપીએ ત્યારે બાળકનું ધ્યાન શિક્ષક તરફ હોવું જોઈએ. જો બાળકનું ધ્યાન શિક્ષક તરફ ન હોય તો એ બાળક બીજા બાળકને ધ્યાન કેન્દ્રિત ન થાય એટલા માટે કંઈક ને કંઈક અટકચાળા કરતા હોય છે. જે બાળકને શિક્ષણમાં રસ હોય છે એ બાળક શિક્ષણ મેળવી શકતો નથી. માટે હંમેશા મારો એક જ જાતનું, મારી નોકરી દરમિયાનનું જે ગણિત છે એ એક જ છે કે જ્યારે તમે શિક્ષકને, શિક્ષક હોય કે કોઈ પણ હોય, તો એને મારે તરત સૂચના આપવી પડતી કે તમે જયારે કોઈ પણ લેસન વિષયનો અભ્યાસ કરાવો ત્યારે બાળકનું ધ્યાન હંમેશા એક કેન્દ્રિત હોવું જોઈએ. જો કેન્દ્રિત રાખો તો જ એ બાળક શિક્ષણ લઈ શકશે. માટે આપણે શિક્ષકના વ્યવસાયમાં આપણે સજાગ રહેવું પડે છે, અને જો આપણી સજાગતા ન હોય તો બાળક અભ્યાસ કરી શકતો નથી. અને બીજો એક પ્રશ્ન એવો છે કે જે બાળકો મંદ બુદ્ધિ હોય, તો હું એવું માનતો હતો કે દરેક શાળાના શિક્ષકોએ વાલી સંમેલન બોલાવવું જોઈએ. વાલી સંમેલન બોલાવવાથી એના દીકરા પ્રત્યે કે દીકરી પ્રત્યે એ બાબતો એને ધ્યાન દોરવું પડે, જેથી એ વાલી એના બાળકને જ્યારે ઘેર જાય ત્યારે એને લેસન કરાવે અથવા તો બીજું કામકાજમાં ધ્યાન આપે, અને એ બાળક પ્રત્યે થોડોક વાલ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, જેથી બાળક નાસીપાસ ન થાય. ખૂબ સરસ. આ બાબતોમાં હું હંમેશા મારા શિક્ષક સમુદાયમાં હું બહુ ધ્યાન રાખતો. જ્યારે જ્યારે બાળકને કોઈ વિષય હોય, અભ્યાસ પૂરો થાય અથવા પાઠ પૂરો થાય, ત્યારે પણ એ વિદ્યાર્થીને હું પ્રશ્ન પૂછતો કે તમે શું સાંભળ્યો, એ તમે જે સાંભળ્યું છે એના અમુક મુદ્દા આપો. જો બાળક કેન્દ્રિત સ્થાને હોય તો શિક્ષકના વચનો સાંભળે, અને તો એ બાળક તમને જવાબ આપી શકે. એટલે જે કઈ શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણના અનુસંધાનમાં હું બાળકોને પૂછતો, બોલો શું તમે શીખ્યા, શું મેં વાંચ્યું, શું તમે સાંભળ્યું એ મને કહો. એટલે બાળકની બુદ્ધિનો વિકાસ થાય, ઝડપી વિકાસ થાય, અને બાળક કેન્દ્રિત ધ્યાન રાખી અને એ અભ્યાસમાં લગણી રહ્યા કરે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. ઘણી વાર એવું થતું હોય છે કે શિક્ષકો ઘણા
વિદ્યાર્થી થોડું નબળું હોય તો તેની ઉપર ધ્યાન પણ આપતા નથી કે હવે આને ભણવામાં રસ નથી કે તેમ કરી તરછોડી મૂકે છે, તો તેવા બાળકને તરછોડવું ન જોઈએ, એની સાથે થોડો સમય વિતાવવો જોઈએ. ભાઈ તને આ વિષયમાં રસ છે, આ વિષયમાં રસ કેટલો છે, કેમ નથી, તો થોડું વધારે ધ્યાન આપવામાં આવે તો તે બાળકને પણ ભણવામાં મજા આવતી હોય છે, તેના ઉપર ઘણા પિક્ચરો પણ બનતા હોય છે, તો તે વિશે શું કહેશો રણછોડ? અમારે પ્રાથમિક શાળાઓમાં, કારણ કે હું પ્રાથમિક શાળાનો શિક્ષક હતો, હું પ્રાથમિક શાળાઓમાં જે બાળકો બેધ્યાન પણ રહે છે, અભ્યાસ તરફ ધ્યાન આપતા નથી, બધા બાળકો સરખા હોતા નથી, ઘણા બાળકો તોફાની પણ હોય છે, ઘણા શાંત સ્થિતિના હોય છે, આવા સમયમાં જે તોફાની બાળકો હોય છે એનું હંમેશા શિક્ષકનું ધ્યાન એ તરફ હોવું જોઈએ. જો એ તરફ ધ્યાન હોય તો જ એ બાળક સમજી શકે, ભણી શકે અને વિચારી શકે, અને જો એને ઉત્તેજન ના મળે, એના તોફાનમાં ઉત્તેજન તમે આપો તો બીજા બાળકને પણ એ અસર કરે છે. આવી બાબતોમાં શિક્ષકે હંમેશા સજાગ રહેવું જોઈએ. જે બાળક જ્યારે તમે વર્ગમાં હોવ અથવા સમૂહમાં હોવ અથવા તો પ્રાર્થના સભામાં હોવ, ગમે તેવા સમયમાં પણ તમે બાળકની સાથે ઓતપ્રોત થાવ, બાળકને પ્રેમ આપો. આ બાળકને પ્રેમ આપવાથી એ તોફાની બાળક પણ સુધરી જશે. બિલકુલ, આ મારા અનુભવની વાત છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી રણછોડભાઈ. આપનો 34 વર્ષ અને 5 મહિનાનો શિક્ષકનો અનુભવ છે, તો હું એવું પૂછીશ કે પહેલા આપે જેમ વાત કરી કે પહેલાની શિક્ષણ પદ્ધતિ આશ્રમ વ્યવસ્થા હતી, અને અત્યારે ક્યાં એવી વ્યવસ્થા જોવા નથી મળતી, અને પહેલા તો શિષ્યોને ગુરુ પ્રત્યે એટલું માન સન્માન હતું, અત્યારે ક્યાંક આપણે એવું જોઈએ છે સોશિયલ મીડિયા પર કે ઘણી જગ્યાએ વિડીયોમાં કે કોઈ વિદ્યાર્થી શિક્ષકને સામું બોલે છે, ધમકી આપતું હોય છે, તો પહેલાની શિક્ષણ વ્યવસ્થા અને અત્યારની વ્યવસ્થા આપ શું કહેશો, કેટલો ફરક છે? આ બંને જમીન જેટલો તફાવત છે. જી, પહેલા જે આશ્રમ પદ્ધતિથી શિક્ષણ અપાતું હતું, જી, એ આશ્રમ પદ્ધતિનું શિક્ષણ એ બાળકો ધ્યાનથી અને કેન્દ્રિત થી ભણતા હતા અને શીખતા હતા. અત્યારના આ કોમ્પ્યુટર યુગમાં, અત્યારના સમયમાં બાળકોનું ધ્યાન એક કેન્દ્રિત થતું નથી. ધ્યાન કેન્દ્રિત ન થવાના કારણે એમાં શિક્ષણમાં રસ પરોવાતા નથી, સમયનું કામ કરે છે. હાલના સંજોગોમાં જો શિક્ષકો સારી રીતે ભણાવતા હોય છે ત્યાં ઓછું તો પણ થાય છે, પણ જ્યાં થોડી ગરબડ રહેતી હોય, બિનકાળજીથી કામ કરતા હોય, ત્યાં વિદ્યાર્થીઓ શિક્ષકો સામા થાય તેને થાય, એક ત્યાં પ્રેમનો અભાવ હોય છે. પ્રેમના અભાવને કારણે એ આપણી સામે બાળક થાય. દાખલા તરીકે આપણે કુટુંબ લઈને ઘરમાં બેઠા હોય, એ કુટુંબમાં જો તમે પ્રેમ ન આપો, બધાની સાથે શાંતિથી હળીમળીને વાત ન કરો, તો ગામમાં પણ એવું થાય, ઘરમાં પણ એવું થાય, ગામમાં પણ એવું થાય. એટલે પ્રેમ છે એ જીવનનો મુખ્ય પાયો છે, શિક્ષણ એ મુખ્ય પાયો છે. શિક્ષણ આપવાથી બાળકમાં બુદ્ધિ, બળ અને સલામતી અંગેના વિચારો પેદા થાય છે, હું આવું સમજુ છું. બિલકુલ, ખુબ સરસ વાત કરી રણછોડભાઈ. હું આપને પૂછીશ કે સમાજમાં શિક્ષકનું મહત્વ ખૂબ આગળ પડતું છે, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ અપરાધ કરે તો જલ્દી નજરમાં નથી આવતું, પરંતુ જો શિક્ષક નાનો અપરાધ કરે તો સમાજ એને એમ કહે છે કે આટલો શિક્ષક છે જે સમાજને સુધારવાનું કામ કરે છે, એ પોતે આવું ખરાબ કૃત્ય કરે તો તે ન ચાલે. એટલે એક શિક્ષકે પોતાની ફરજોનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? હા, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે શિક્ષક એ સમાજની વ્યક્તિ છે, સમાજમાંથી જ આવે છે, અને સમાજમાંથી આવે છે, સમાજને પહેલા આપણે ઓળખવો જોઈએ. સમાજને જે તે શાળા જે તે ગામમાં આપણે નોકરી કરતા હોય, ત્યાં દરેક ગામના વલણ અલગ અલગ હોય છે, જ્ઞાતિ પણ અલગ અલગ હોય છે અને વિચારોથી પણ અલગ અલગ હોય છે. એટલે ગામના વિકાસ કાર્યમાં પણ અવરોધ ઉભો થાય છે. એટલે શિક્ષક તરીકેની ફરજ એ છે કે એક તો વાલી સંમેલન બોલાવવું જોઈએ અને બધાનો પ્રેમ જીતવો જોઈએ,
સાથે સાથે ગ્રામ વિકાસના કાર્યોમાં ગ્રામ વિકાસના કાર્યોમાં સરપંચ, તલાટી અને શિક્ષકે અવશ્ય એક વિચારોથી જો એ મન દઈને કામ કરે તો ગ્રામનો વિકાસ પણ થાય છે અને જે કઈ વચ્ચે ગામ વચ્ચેના જે જૂથવત બંધી હોય છે એ ઓછી થતી જાય છે. એટલે મુખ્ય મુદ્દો એ છે ગ્રામ વિકાસ કરવામાં શિક્ષકનો મહત્વનો ફાળો રહેવાનો અને એને કોઈ પણ નાત જાતના ભેદભાવ સિવાય સર્વધર્મ સંભાવથી એને એ જીવન શિક્ષણ આપવું જોઈએ. ખુબ સરસ વાત કરી રણછોડભાઈ. આપણે શિક્ષકની વાત કરી કે શિક્ષકની ફરજ શું છે, પરંતુ આપણે વિદ્યાર્થીઓની પણ વાત કરી કે એક વિદ્યાર્થી તરીકે તેણે શિક્ષકને કેટલું માન સન્માન આપવું જોઈએ, તેમની કઈ રીતે તેમણે આલોચના અવગણના ન કરવી જોઈએ. શિક્ષકનું તો મહત્વ આપણે સમજ્યા, પણ એક વિદ્યાર્થીને આપ શું કહેશો કે તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? મૂળભૂત એવો છે અત્યારે આ સમયમાં વાંચનનો અભાવ થઈ ગયો છે. જી, બાહ્ય વાંચનનો અભાવ છે. બિલકુલ. જ્યારે વિદ્યાર્થી કોઈ પણ ધોરણમાં ભણતો હોય તો એને પોતાના ધોરણ પૂરતું જેને જ્ઞાન હોય છે, બાહ્ય જ્ઞાન એની પાસે હોતું નથી. જો બાહ્ય જ્ઞાન હોય, બાહ્ય પુસ્તકો જો વાંચવામાં આવે તો એમાંથી વિચારોની આપ લે થઈ શકે છે કે આ સાચું છે આ ખોટું છે, એ એનું પોતે તારણ કાઢી શકે છે. એટલે વિદ્યાર્થીના મગજમાં જે ખોટા વિચારો આવતા હોય એ નાશ પામે છે, જતા રહે છે અને એ વિચારની એ વિચારો પ્રમાણે એ પોતાનું જીવન બનાવતો હોય છે. આવું ગામડે ગામડે આવું હાલના સમાજમાં બને છે અને વિદ્યાર્થી પોતે જેના લક્ષ્ય છે, જેને ધ્યેય છે, પોતાનો જે ધ્યેય પાર પાડવા માટે એ ભણે છે, અભ્યાસ કરે છે અને જે તો ધ્યેય પાર પાડતો હોય જેને સિદ્ધિ મળે છે અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવા વિદ્યાર્થીઓ અત્યારે બહુ ઓછા પ્રમાણમાં છે. એટલે હાલના સંજોગોમાં આ ભેદ તો રહેવાનો જ છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી કે વાંચન એકદમ ઓછું થઈ ગયું છે. ઘણા લોકોને એવું થાય કે અમે ફોનમાં આટલું બધું વાંચીએ છીએ, સુવિચાર વાંચીએ છીએ, પણ ફક્ત એ વાંચન નથી, પુસ્તકોને સાથી બનાવો, પુસ્તક પ્રેમ એવી આપણી ગુજરાતીમાં પણ કહેવત છે, લાયબ્રેરી. તો એ બધા પુસ્તકનું જ્ઞાન વાંચન ઘણું ઓછું થઈ ગયું છે. અત્યારે બધા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં કે બધી જગ્યાએ સુવિચારો મુકતા હોય છે, પરંતુ જો તેમના જીવનની અંદર જોવામાં આવે તો તેમનું જીવન એટલું તકલીફો હોય છે કે ફક્ત બીજાને સલાહો આપતા હોય છે. તો આવી રીતે જેમ રણછોડભાઈ આપણને વાત કરી અને તેઓ છેલ્લા 91 વર્ષથી જોઈ રહ્યા છે કે હાલમાં કેટલો બધો સુધારો આવ્યો, જેમ તેમણે કહ્યું કે પહેલાની પદ્ધતિ જે વખતે આશ્રમ વ્યવસ્થા હતી અને અત્યારની પદ્ધતિમાં જમીન આસમાનનો ફરક છે. રણછોડભાઈ, ઘણીવાર એવું બનતું હોય છે કે એક વિદ્યાર્થીના જીવનમાં જો કોઈ સારો ફાળો કહી શકીએ કે ખરાબ ફાળો, બંને શિક્ષકો પર આધારિત હોય છે. દાખલા તરીકે હું કહેવા માંગુ છું કે કોઈ વિદ્યાર્થીને શિક્ષકે નાનપણમાં બહુ એને ગમે તેવા શબ્દો કીધા હોય, બહુ માર માર્યો હોય, તો પછી એ વિદ્યાર્થી આગળ જઈને કોઈ ખરાબ કામ તરફ વળતું હોય છે. પરંતુ જો શિક્ષકે તેને બે સારા શબ્દો કીધા હોય, ભલે ભણવામાં નબળું હોય, પરંતુ શિક્ષકે છતાં એને બે સારા શબ્દો કીધા હોય તો તેને જીવનમાં સારી પ્રેરણા પણ મળી શકતી હોય છે. તો તે વિશે આપ શું કહેશો? હા, હું તમને એક દાખલો આપું. જી, શાળામાં બાળકો ભણતા હોય છે, એક બાળક બીજા બાળકના દફતરમાંથી પેન્સિલ લઈ જાય છે, ચોરી જાય છે. જી, ચોરી જાય છે એટલે એ પેન્સિલ એની માને બતાવે છે. જી, કે બા હું આ પેન્સિલ ચોરી લાવ્યો છું, એ બતાવે છે. જી, એની માતાના જે સંસ્કારો હતા એ સંસ્કારોને પરિણામે એ બાળકને કહે છે, બેટા લાઈ પેન્સિલ મને જોવા દે. એ પેન્સિલ જોવે છે, તો ક્યાંથી લાવ્યો? તે કે મારી બાજુમાં ફરણનો છોકરો બેઠતો હતો, એના દફતર પછી મેં ચોરી લીધી. પણ તારે શું કરવા? તે કે મારે લખવા જોઈએ. બેટા, ચોરી કરીને લાવેલો એ પેન્સિલથી આપણને લખીએ તો વિદ્યા ન આવે, એને સમજણ આપી. સમજણ આપી કે એટલે હાલ આ પેન્સિલ તો તારા હાથે પકડી લે અને પકડીને એની શાળામાં લઈ જાય છે અને શિક્ષકને કહે છે કે જો આ તમારા વર્ગમાં મારો દીકરો ભણે છે અને આ પેન્સિલ ચોરી લેવો છે, આ પેન્સિલ જેને લેવો એને પાછી આપો, થોડુંક તમારે પણ ધ્યાન રાખવું પડે.
એવા દાખલા બને છે. જો એની માતા એને ઉત્તેજન આપ્યું હોત તો ચોરી કરતા વધારો કરત, બીજી વખત ચોરી કરત, ત્રીજી વખત ચોરી કરત. એટલે એ એક સંસ્કારો પણ કામ કરે છે. શિક્ષકના વ્યવસાયમાં થોડું ધ્યાને રાખવું પડે છે. અને આ જેટલી ચોરીને તમે મહત્વ આપશો, જેવા ખોટા વિચારનો તમે મહત્વ આપશો ઘરમાં કે બહાર, તો એનો પરિણામ આપણે ભોગવવું પડે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રણછોડભાઈ, આપ તો આપને 91 વર્ષ થયા છતાં પણ આપ આટલા સક્રિય છો, છેક અમારી સાથે ચેનલ પર સ્ટુડિયોમાં આવીને વાતચીત કરવા માટે ઉપસ્થિત થયા છો, તો અમારા દર્શક મિત્રોને હાલની પરિસ્થિતિમાં એક શિક્ષક તરીકે, જો કોઈ શિક્ષક હોય, શો જોતો હોય કે કોઈ વિદ્યાર્થી હોય, તો તેને આપ શું સંદેશો આપશો? જ્યારે આપણે તમારા શિક્ષકના વ્યવસાયની વાત કરો છો, શિક્ષક કેવો હોવો જોઈએ? એક તો ચારિત્રશીલ હોવો જોઈએ, સત્ય બોલવો જોઈએ, બોલનાર હોવો જોઈએ, વત્તા એ પારદર્શક હોવો જોઈએ. આ બધા જો તત્વો એની, આ બધા ગુણો જો એની પાસે હોય, તો એની અસર બાળકો ઉપર પડે છે. અને બાળક એ એના વિચારોને, શિક્ષકના વિચારોને પણ અનુસરતા હોય છે. બધા બાળકો એવા નથી હોતા, પણ અમુક બાળકો જે સમજ શક્તિ વાળા હોય છે, એ શિક્ષકોના વિચારોને અનુકરણ પણ કરે છે. હું મારી પ્રાર્થના સભામાં, જ્યારે અમારે પ્રાર્થના સભા પૂરી થાય, ત્યારે તમારે ગામડાની પદ્ધતિ પ્રમાણે કે પ્રાર્થના ભજન ધૂન પેલા સફાઈ થાય, પ્રાર્થના ભજન ને ધૂન આ થાય, પછી બાળકોને જનરલ નોલેજ નું પ્રશ્ન હું આપતો હતો બાળકોને. જ્યારે પ્રાર્થના સભા પૂરી થાય, ત્યારે બાળકોને કહેતો કે આ મારા પ્રશ્નો છે જનરલ નોલેજ ના, એનો તમારે જવાબ દેવાનો. હું દરરોજ પ્રાર્થના સભામાં એક બે પ્રશ્નો પૂછું. આવા તમને બે દાખલા આપો તમને, કે ભાઈ બોલો, પાણીનો રંગ કેવો છે અને પાણીનો સ્વાદ કેવો છે? આપણે દરરોજ પાણી પીએ છીએ, દરરોજ વાપરીએ છીએ, તો આપણે ઓળખો. બીજો પ્રશ્ન પણ પૂછતો કે પાણીનો રંગ કેવો છે, પાણીનો સ્વાદ કેવો છે? ત્યારે હું ગણિત તો એવો દાખલો આપું કે આ બે એકડા 11 થાય, આ 11 છે, એ 11 ને આપણે લખવા છે તો કેટલા એકડા જોઈએ? કોઈ કે 11, કોઈ કે 2 એકડા જોઈએ, કોઈ કે 4 જોઈએ. પણ આ મેં હું ફરીથી પૂછું કે 2 11 છે તો કેટલા એકડા કરીએ તો 11 થાય? એટલે બાળકને મૂંઝવણ પડે. કારણ કે આવા જે અટપટા પ્રશ્નો છે બુદ્ધિથી સમજી શકવા માટે, એ એના જો આ જનરલ નોલેજ માટેની વાત કરું છું, જનરલ નોલેજમાં જો બાળકોને પૂરતું જ્ઞાન મળે તો બાળક ઓટોમેટિક જ તૈયાર થાય. મારે જનરલ નોલેજમાં મને બહુ રસ હતો, અને પ્રાર્થના સભામાં સમૂહ બાળકોમાં 400-250 બાળકો હોય એમાં બધાને પૂછો, પછી કહું કાલે તમારે પ્રશ્નો તમારી જાતે તૈયાર થઈને લાવવાના અને અમને પૂછવાના. અમને પૂછો, કોઈ વિદ્યાર્થી આપણે એને પૂછો, ઉભા થઈને કહેવાનો આ પ્રશ્ન છે, કોણ જવાબ દેશે? મારો કહેવાનો મતલબ એ છે, બાળકોમાં જનરલ નોલેજ, જ્ઞાન કરતા પણ જનરલ નોલેજ વિશેષ મહત્વ છે. બિલકુલ આવું આ અમારી થિયર. અને એના માટે મેં ગુજરાત જ્ઞાન પ્રકાશ જ્યોત પુસ્તક મેં પ્રસિદ્ધ કર્યું છે જનરલ નોલેજ. આપને પહેલા ગુજરાત રાજ્ય શિક્ષણ પ્રધાન નવલભાઈ શાહ હતા બુંદી, એના પ્રસ્તાવના સાથે મેં જ્ઞાન પ્રકાશ જ્યોત પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. મારી આવૃત્તિઓ 3 વખત છપાણી. મને વાર્તાનો શોખ હતો, લેખક કાવ્યોનો શોખ હતો, બધું બનાવતો. એટલે રણછોડભાઈ, એવું કહી શકાય કે આપ એક સિદ્ધાંતવાદી શિક્ષકની સાથે સાથે ખૂબ સારા લેખક પણ છો.
ભીમનાથ મહાદેવ અમારા ધંધુકાથી 11-17 કિલોમીટર થાય. ભીમનાથ પુરાણું પાંડવ સકિત મંદિર છે પાંડવો કાલે, એનો ઇતિહાસ જુદો છે, ઇતિહાસ નથી કહેતો કારણ કે ટાઈમ જાય. એટલે એનું ભીમનાથ મહાદેવનું મહાત્મા નામનું પુસ્તક પર મેં લખ્યું છે. હું અમદાવાદમાં ચાંદાપોળી નામનો માસિક નીકળતો હતો, ચાંદાપોળી નામનો, એમાં મારી બાળ વાર્તાઓ પણ છપાતી હતી. એમાં ભાગ્યોદય નામની બાળ વાર્તા હતી, મારી ઇનામને પાત્ર બની હતી. પછી હું આ બધું સાહિત્ય ફેંકેલીને એલએસનું શરૂ કર્યું. એટલા બધું અટકી ગયા. પછી એલએસનું ચાલુ નોકરી ગયા તો હું થોડો પગભર થયા. છોકરા બધા અમદાવાદ ભણતા હતા. એટલે જીવનમાં સતત કાર્યશીલ રહ્યા છો, ક્યારે પોતાને આરામ નથી આપ્યો? આરામ તો શું છે, જીવન છે. આપણું જીવન કેમ બનાવવું, આપણા કુટુંબને કેમ શિક્ષણ આપવું, આપણા કુટુંબને કેમ સારું માર્ગદર્શન આપવું, સારા વિચારો આપવા, એ આપણો એક ધ્યેય હતો. એના એ ધોરણ પ્રમાણે છોકરાઓ ચાલ્યા છે. બિલકુલ બિલકુલ. રણછોડભાઈ, આજે આપની સાથે વાત કરીને ખૂબ સરસ લાગ્યું કે આટલી 90 પછીની ઉંમર, ઘણીવાર અત્યારના સમયમાં તો લોકો 50-55 થાય એટલે એવું કહેતા હોય છે હવે મારી ઉંમર થઈ ગઈ છે, બધું નિવૃત્ત થઈ જતા હોય છે, પરંતુ આપ 91 વર્ષની ઉંમરે પણ કાર્યશીલ છો. આટલી એક શિક્ષક તરીકે 34 વર્ષની ફરજ નિભાવી છે અને અમારી સાથે જોડાયા, આજે સ્ટુડિયોમાં આવ્યા છો આપ, અને શિક્ષક દિન નિમિત્તે ખૂબ સરસ વાત કરી, આપનો કિંમતી સમય આપ્યો, તે બદલ આપનો અમે સૌ ચેનલ અને અમારા દર્શક મિત્રો સૌ આપના આભારી છીએ. નમસ્કાર રણછોડભાઈ. નમસ્કાર.